बनासकांठा जिलाना दांतीवाड़ा तालुका में आवेल वाकरोळ गामे छेला 100 वर्षथी अवरजवर करवा माटे उपयोग में लेवातो रस्तो दांतीवाड़ा मामलतदार द्वारा हुकम करी बंद करी देवामां आव्यो छे अने रस्तो बंद करी देवामां आवता अनेक खेडूत परिवारों अटवाई पड्या छे। छेला 100 वर्षथी पण वधु समयथी दांतीवाड़ा तालुकाना वाकरोळ गामना 25-30 दलित खेडूत परिवारों सहित अन्य समाजना खेडूतो पण आ रस्तानो उपयोग करता हता। जे रस्ताने बंद करवा मामलतदार द्वारा अचानक हुकम करवामां आवता खेडूतोमां भारे नाराजगी साथे रोषनी लागणी फैलाई छे। उल्लेखनीय छे के दांतीवाड़ा मामलतदार कौशिक शिकारीए 6 मार्चना रोज प्रतिवादीओना पक्षमां रही रस्तो बंद करवा माटे हुकम कर्यो हतो। रस्तो बंद करी देवामां आवता दलित खेडूत परिवारो रोजिंदा कार्यो माटे एक जग्याएथी बीजी जग्याए न जई शकता मुश्केलीमां मुकाया छे। चालवानो रस्तो बंद करी देवामां आवता हालमां खेતરમાં પાકેલ પાક વેચવાની તેમજ દૂધ ભરાવવા દવાખાને આવવા જવાની બધી જ પ્રકારની ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। મામલતદારના હુકમ બાદ અવરજવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા દલિત ખેડૂતોએ ધાનેરા પ્રાંત અધિકારી સમક્ષ રિવિઝન અપીલ દાખલ કરી હતી, જે સુનાવણી દરમિયાન 9 માર્ચના રોજ ધાનેરા પ્રાંત અધિકારીએ સ્થળ પરની રૂબરૂ મુલાકાત લઈ બંને પક્ષે સાંભળી દલિત ખેડૂત પરિવારોને બીજો કોઈ રસ્તો ઉપલબ્ધ ન હોવાથી મામલતદારના હુકમને અમાન્ય રાખી નવેસરથી રસ્તાની જૂની પરિસ્થિતિ જાળવી રાખવાનો હંગામી હુકમ કર્યો હતો। તેમ છતાં સોમવાર સુધી આ રસ્તો ચાલુ કરવામાં ન આવતા 25 જેટલા દલિત પરિવારના લોકોએ મામલતદાર કચેરીએ પહોંચી રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સવારના 11 થી સાંજના 6 સુધી ધરણાએ બેસી ગયા હતા। તેઓએ જણાવ્યું હતું કે વર્ષો જૂના રસ્તાથી અમારા ખેતરે જવા માટે અવરજવર કરીએ છીએ, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી સામાવડા અમારા પરિવારોને અટકાયત કરે છે અને રોકે છે અને ગાળાગાળી કરી રસ્તા ઉપર અડચણો ઊભી કરે છે। દાંતીવાડા તાલુકાના વાઘરવ ગામે દલિત સમાજના 30 પરિવારોના ખેતરમાં આવવા જવાનો રસ્તો જે છે મામલતદારે મનસ્વી રીતે હુકમ કરીને બંધ કરેલ છે અને જે 10 દિવસથી આ દલિત પરિવાર ખેતરેથી બહાર નહીં નીકળી શકતો, એમને આવવા જવાનો કોઈ રસ્તો નથી, બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, એમના ખેતીના જે પાક છે પાક પણ બગડી રહ્યા છે, તેમજ બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે। એક બીમાર વ્યક્તિને 1.5 કિલોમીટર દૂર ઉપાડી જાય અને 108માં દવાખાને લઈ જવો પડે। આ સરકારી તંત્રને જે મનસ્વી નિર્ણય છે અને મામલતદારે જે હુકમ કર્યો તે મનસ્વી રીતે કર્યો હતો, પ્રાંત અધિકારીશ્રીએ આ હુકમને મોકૂફ કરવા છતાં 5 દિવસ થયા છતાં પણ એ રસ્તો ખોલવામાં આવતો નથી। એટલે આજે અમે સરકાર અને મામલતદારને ચેતવણી આપીએ છીએ કે જો કાલે 11 વાગ્યા સુધી આ રસ્તો ખુલ્લો નહીં થાય તો ન છૂટકે અમારે તમારી કચેરી સામે કોઈ ઉગ્ર આંદોલન કરવું પડશે, એ જવાબદારી સરકારશ્રીની રહેશે। જે આ રસ્તાની મેટર ચાલે છે એમાં પ્રાંત સાહેબે જે હુકમ કર્યો જે સીધો રસ્તો છે એ કાઢી આપો, પણ આમ મામલતદાર સાહેબની કોઈ આ સ્થાનિક લોકો કોઈ સાંભળતા નથી, માટે અમારે એ રસ્તો ખોલી આપવામાં આવે તો જ અમારું હિત હસવાય અને અમારી સલામતી રહે, નકે જે ઓફર્ડ રસ્તો આપ્યો છે ખરેખર અમારા માટે કોઈપણ કાવતો કરી અમને જાનહાની થાય એવી અમને ડર હોવાથી અમે એ રસ્તો સ્વીકારતા નથી અને અમને સીધો રસ્તો છે હતો એ પોઝિશનમાં કરી આપવામાં આવે એવી અમારી સરકાર સ્વીકારી નથી। બધા કુટુંબ 25 જણના કુટુંબને એટલી બધી પરિસ્થિતિ છે, વાવેતર લીધેલો વગર પડ્યું છે અને લીધેલું છે એ એમને પડ્યું છે, વાવવા માટેનું બાકી છે, રસ્તો એવો ઓકવર્ડ કાઢીને આપ્યો છે અને પ્રોન સાહેબના હુકમ પ્રમાણે રસ્તો આપેલ નથી, જેથી મારા પરિવારને ખૂબ તકલીફ છે, છોકરા ભણવા નથી જઈ કહેતા, કોઈ વસ્તુ લેવા જઈ કહેતા નથી, જે ઠાકોરના ઘરની બાજુમાંથી રસ્તો આવ્યો છે વોકવર્ડ, જેથી બહેરા છોકરા બહુ ડરે છે અને એ રસ્તો અમને નથી અનુકૂળતા નથી, જે પહેલા રસ્તો હતો એ પ્રમાણે કરવા વિનંતી છે સાહેબ શ્રી સરકારશ્રી।